પાછલા પંચમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સુરતમાં પણ આવો જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. 28 વર્ષીય રાહુલ સિંઘ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક જ તબિયત લથડતા મિત્રોને ફોન કરવામાં આવે છે. 108ના કર્મચારીએ યુવકને મૃતક જાહેર કર્યો છે. હજીરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવકનું મોતનું જે કારણ છે તે સ્પષ્ટ ખબર પડશે, પરંતુ અવારનવાર હવે આવા જ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે તેમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. રોજ આવા જ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે હાર્ટ એટેકથી વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. આ જ ઘટના સુરતથી પણ સામે આવી છે. રાજ્યભરમાં જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓમાં બનાવમાં વધારો થઈ રહ્યો છે, આ સિલસિલો હવે યથાવત જોવા મળી રહ્યો છે. તો આ જ મુદ્દે બળદેવ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બળદેવ, સુરતમાં પણ જે રીતે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? જી લવલીન, આપને જણાવી દો કે સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સુરત સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં નાની ઉંમરે હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં રહેતા 28 વર્ષના રાહુલ સિંઘ નામના યુવકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેના મિત્રોને ઘરે બોલાવ્યા હતા. મિત્રો ઘરે તાત્કાલિક પહોંચ્યા હતા. 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેવામાં તેનું 108 ના કર્મચારીએ મૃત જાહેર કર્યો છે. ત્યારે એક બાદ એક જે હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે, ક્યાંક ને ક્યાંક ડોક્ટર અને તજજ્ઞો માટે એક સંશોધનનો વિષય બન્યો છે. નાની ઉંમર એટલે કે 35-45 વયની ઉંમરની હાર્ટ એટેકની એક બાદ એક ઘટનાઓ બની છે. અગાઉ પણ સુરતમાં ક્રિકેટ રમતા એટેકની ઘટના બની હતી, તેમાં પણ નાની ઉંમરે યુવાનનું મૃત્યુ થયું હતું. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરતમાં એક બાદ એક હાર્ટ એટેકની ઘટનાઓ બની રહી છે. ત્યારે સમગ્ર મામલે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી, અચાનક જ તબિયત લથડતા 108ને કોલ કરવામાં આવે છે અને તે દરમિયાન યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું.